देश અને દુનિયામાં થતા વસ્તી વધારાને કારણે ખેત પેદાશોની માંગમાં પણ વધારો થઈ રહ્યો છે, જે પૂરી કરવા ખેત ઉત્પાદનના લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા. ખેત ઉત્પાદન વધારવા માટે ખેડૂતો હરિત ક્રાંતિના સમયથી રાસાયણિક ખાતરો અને રાસાયણિક દવાઓનો ઉપયોગ કરવા લાગ્યા, જેના કારણે જમીનો બગડવા લાગી તેમજ પાકની ઉત્પાદન ક્ષમતા તેમજ ગુણવત્તા ઘટવા લાગી. જ્યારે બીજી બાજુ પ્રાકૃતિક, કુદરતી કે સજીવ ખેતીના વિસ્તારમાં વધારો થવા લાગ્યો, કારણ કે આવી ખેતીથી જમીનની તંદુરસ્તી અને ફળદ્રુપતા વધવાની સાથે પાક ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો થતાં પોષણક્ષમ ભાવો મળવા લાગ્યા. ધીરે ધીરે ખેડૂતોને નૈસર્ગિક મૂલ્યો આધારિત પ્રાકૃતિક ખેતીનું મૂલ્ય સમજાવવા લાગ્યું. આથી ઘણા પ્રગતિશીલ ખેડૂતો આવી પ્રાકૃતિક ખેતી તરફ વળવા લાગ્યા. હું લગભગ 35 વર્ષથી ખેતી કરું છું, જે આજ સુધી તો અમે ચીલા ચાલુ ખેતી કરતા હતા, પણ હમણાંથી અમે પાલેકરજીના પ્રોગ્રામમાં, ઘણા પ્રોગ્રામમાં અમે ગયા છીએ. બાવળા અમે ટ્રેનિંગ લીધી છે 7 દિવસની, અને એમાં અમને જાણવા મળ્યું આ પ્રાકૃતિક ખેતી કે ગાય આધારિત ખેતી કઈ રીતે કરવી એમ. એમાં અમે ટ્રેનિંગ લીધી, એ પછી મનોમન મેં નક્કી કર્યું હવે આપણે પરિવર્તન કરવું જોઈએ. એટલે મારે પછી ઘરની ગાયો હતી જ તે, એટલે પછી અમે બીજી ગાયો થોડી વધારી અને એ પછી અમે ચાલુ કર્યું આ કામકાજ. પ્રાકૃતિક ખેતીના મુખ્ય 4 આધાર સ્તંભ છે: જીવામૃત, બીજામૃત, આચ્છાદન અને વાપસા. હવે જીવામૃતની વાત કરીએ તો જીવામૃત એટલે દેશી ગાયના છાણ, ગૌમૂત્ર તેમજ અન્ય ઘરગથ્થુ વસ્તુઓનું મિશ્રણ કરીને તૈયાર કરેલ પ્રવાહી. છોડ પોતાના મૂળ દ્વારા જમીનમાં રહેલ ખોરાકનો ઉપયોગ કરી વૃદ્ધિ પામે છે, પરંતુ વધુ પડતા રસાયણોના ઉપયોગથી જમીનો બગડતા છોડનો જમીનમાં રહેલો આ ખોરાક એવી સ્થિતિમાં આવી ગયો છે કે છોડના મૂળ તેનો પૂરતો ઉપયોગ કરી શકતા નથી. જીવામૃતમાં રહેલા સૂક્ષ્મજીવોથી છોડનો ખોરાક જમીનના મૂળ પૂરતો ઉપયોગ કરી શકે તેવી સ્થિતિમાં ફેરવાય છે અને છોડની વૃદ્ધિ સારી થાય છે. હવે જીવામૃત બનાવવાની વાત કરીએ તો જીવામૃત બનાવવા માટે આપણે 10 કિલો છાણ લેવાનું છે ગાયનું, પછી 1 કિલો ગોળ લેવાનો છે, પછી 1 કિલો ચણાનો લોટ લેવાનો છે, અને 1 કિલો શેડાપારાની માટી લેવાની છે, અને 10 લિટર આપણે ગૌમૂત્ર લેવાનું છે. એ લઈ અને બધું મિશ્રણ કરવાનું છે 200 લિટર પાણીમાં. પાણી ભરવાના મોટા બેરલમાં 200 લિટર પાણી ભરી તેમાં એક પછી એક આ બધી સામગ્રી ભેળવીને તેને ઘડિયાળના કાંટાની દિશામાં વ્યવસ્થિત મિશ્ર થઈ જાય ત્યાં સુધી હલાવવું. આ મિશ્રણને સવાર સાંજ એમ દિવસમાં 2 વખત 1-1 મિનિટ હલાવવું. આવી રીતે 2 દિવસ મિશ્રણ હલાવવું. જ્યારે શિયાળામાં આ મિશ્રણને 4 દિવસ સુધી હલાવવું. ત્યારબાદ આ મિશ્રણનો પિયતમાં ઉપયોગ કરવો. જીવામૃત ભરેલ પીપને પાણીની કુંડી કે ટાંકા પાસે એવી રીતે હારમાં ગોઠવવી કે પિયત કરતી વખતે કૂવાનું પાણી કુંડી દ્વારા આવા પીપ નીચેની નીકમાંથી પસાર થાય. તે સમયે પીપના નીચેના ભાગના છિદ્ર દ્વારા જીવામૃતને નીકમાં છોડવું, જેનાથી પીપમાં ભરેલ જીવામૃત નીકના પાણીમાં બળીને ધુરિયા કે પાઇપ દ્વારા ક્યારામાં જાય છે અને છોડના મૂળ સુધી પહોંચીને છોડને ઉપયોગી એવા અળસિયા તેમજ જીવજંતુઓને ખેંચીને ઉપર લાવે છે અને છોડની વૃદ્ધિ માટે કામે લગાડે છે. દેશી ગાયના 1 ગ્રામ છાણમાં આશરે 300 કરોડથી 500 કરોડ જેટલા જીવાણુઓ હોય છે. જ્યારે જીવામૃત બનાવવા માટે 200 લિટર પાણીમાં 10 કિલો છાણ નાખીએ છીએ ત્યારે લગભગ
30 કરોડ જીવાણુઓ નાખીએ છીએ. જીવામૃત બનતી વખતે દરેક 20 મિનિટમાં તેની સંખ્યા 2-3 ગણી થતી હોય છે અને 2 દિવસમાં આથો આવતા તે અગણિત થઈ જાય છે અને છોડના વૃદ્ધિ અને વિકાસમાં ઉપયોગી થાય છે. હવે બીજા મૃતની વાત કરીએ. બીજા મૃતને બીજા મૃત સંસ્કાર પણ કહેવામાં આવે છે. સાદી ભાષામાં કહીએ તો બીજને આવા પ્રાકૃતિક કે કુદરતી દ્રાવણનો પટ આપવો. 100 કિલોગ્રામ બિયારણને પટ આપવા માટે વધુમાં વધુ 20 લિટર પાણીમાં 5 લિટર દેશી ગાયનું ગૌમૂત્ર ઉમેરી તેમાં 5 કિલોગ્રામ દેશી ગાયનું છાણ નાખવું. તેમાં 50 ગ્રામ ચૂનો નાખી 1 મુઠ્ઠી વડ, શેઢાપાળા કે રાફડાની માટી નાખી બરોબર મિશ્ર કરી 1 દિવસ બાદ હલાવીને સ્થિર થયા બાદ ઉપયોગમાં લેવું. આ બીજ છાયામાં સૂકવવા, ત્યારબાદ વાવવા. હવે આચ્છાદન વિશે જાણીએ. આચ્છાદનને આવરણ, જમીન ઉપરનું ઢાંકણ કે મલ્ચિંગ કહેવામાં આવે છે. આપણે જમીનમાં જે જીવામૃત નાખીએ છીએ તેના કારણે જમીનમાં રહેલા અસંખ્ય અળસિયા અને જીવજંતુ છોડના મૂળને અનુરૂપ જમીનના પોષક તત્વોમાં ફેરવવાનું કામ શરૂ કરે છે. આ ત્યારે જ શક્ય બને જ્યારે જમીન ઉપર 25-30 અંશ તાપમાન અને 65-72% ભેજ હોય. આમ અનુકૂળ તાપમાન અને ભેજ જાળવી રાખવા માટે જમીનને ઢાંકવાની જરૂર પડે છે. તેને આચ્છાદન કહેવામાં આવે છે. આચ્છાદન 3 પ્રકારના હોય છે. માટીનું આચ્છાદન, વનસ્પતિના સૂકા પાંદડાઓનું આચ્છાદન અને લીલી વનસ્પતિઓનું સજીવ આચ્છાદન. આમ જમીન ઉપર આચ્છાદન કરવાથી જમીનની અંદર ભેજ અને ગરમી જળવાઈ રહે છે, જેનાથી જીવજંતુઓ પોતાનું કાર્ય સારી રીતે કરી શકે છે. હવે વાત કરીએ વાપસાની. છોડને જમીનમાં પાણી નહીં પરંતુ બાષ્પની વધારે જરૂર હોય છે, એટલે કે 50% હવા અને 50% બાષ્પ, આ બંનેનું મિશ્રણ જોઈએ. કારણ કે કોઈ છોડ કે ઝાડના મૂળ જમીનમાંથી પાણી નથી લેતા, પરંતુ બાષ્પ અને હવાના કણ લે છે. જમીનમાં જેટલો ભેજ હોય તેનું જમીનમાં રહેલ બાફ કે બાષ્પ બને છે. અને આ ત્યારે બને જ્યારે છોડને બપોરે પડતા તેના છાયાની કિનારી પાસે પાણી આપવામાં આવે. કારણ કે છોડ કે ઝાડના ખોરાક અને પાણીનું શોષણ કરતા મૂળ ઝાડના પડછાયાની બહારની કિનારીએ હોય છે. આમ પ્રાકૃતિક ખેતીમાં બીજામૃતથી પટ આપીને વાવેલા બીજને ઉગ્યા બાદ જીવામૃત આપવામાં આવે તો જમીન કસવાળી અને સજીવ બને છે, જેના માટે તેને આચ્છાદન કરી બાષ્પ કે બાફનું નિર્માણ કરવું જરૂરી છે. આવી રીતે પ્રાકૃતિક ખેતી કરવાથી ખેડૂતોને જરૂરથી ગુણવત્તાયુક્ત વધુ ઉત્પાદન ઓછા ખર્ચે મળે છે.